એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદથી અયોધ્યા સુધીની રથયાત્રાનું આયોજન. ઇતિહાસ 33 વર્ષ પછી પોતાનું પુનરાવર્તન કરે છે અને વધુ એક શ્રી રામચરિત માનસ યાત્રા યોજાય છે. આ યાત્રા અગાઉ જેવા જ રૂટ ઉપર એટલે કે ગુજરાતના અમદાવાદથી અયોધ્યા સુધી યોજાશે. અમદાવાદથી શરૂ થઈને આ યાત્રા અયોધ્યા પહોંચશે, જેમાં 1008 શ્રદ્ધાળુઓ સહભાગી થવા નોંધણી કરાવી ચૂક્યા છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનના દિવસે આ યાદગાર પ્રયાસ સ્વરૂપે માનવતાલક્ષી કામગીરી તરીકે સામાજિક હિતકારી સંસ્થા રામચરિત માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામચરિત માનસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અમદાવાદથી અયોધ્યા સુધી યોજાશે. આ 18 દિવસ લાંબી યાત્રાની શરૂઆત 8 જાન્યુઆરી 2024 રોજ થશે. 20 જાન્યુઆરી 2024 રોજ તે અયોધ્યા પહોંચશે, જ્યાં 22 જાન્યુઆરી 2024 રોજ મંદિરને ધજા ભેટ અર્પણ કરવામાં આવશે. 23 જાન્યુઆરી 2024 રોજ દર્શન કરશે અને 25 જાન્યુઆરી 2024 રોજ અમદાવાદ પરત ફરશે. આ યાત્રામાં નાના મોટા કુલ 12 શહેરોમાં રોકાણ કરાશે, જેની સાથે 1008 યાત્રાળુઓ જોડાયેલા રહેશે. તેમને તમામ પ્રકારની સુવિધા આપવા માટે 500 વધુ સ્વયંસેવકો પણ જોડાશે, જે માટે નોંધણી 26 ડિસેમ્બર 2023 રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. ઉપરાંત યાત્રાળુઓ સામેલ કરવા ઈચ્છતા લોકોને પણ તેમાં જોડાઈ શકશે. આરોગ્ય અને સલામતી સાથે સંબંધિત વર્તમાન સ્થિતિને સંજોગોને ધ્યાનમાં રાખીને રામચરિત માનસ યાત્રા ચેરિટેબલ ટ્રસ્ટ સુનિશ્ચિત કરે છે કે દરેક સહભાગી યાત્રીઓએ ઉચિત સ્વચ્છતા અને તબીબી સાવચેતીને અનુસરીને વેબસાઇટ www.rcmy.org પર સહભાગી યાત્રીઓ માટેના શરતો, નિયમો અને આચારસંહિતાઓ જે અપલોડ કરવામાં આવી છે તેને ધ્યાનપૂર્વક જોઈ લેવાની રહેશે. हम लोग अहमदाबाद से अयोध्या का रामरथ निकाल रहे हैं, जो अखंड रामायण का पाठ शुरू करेंगे 8 जनवरी को. और ये अखंड रामायण का पाठ हमारे रथ में पढ़ा जाएगा और ये रथ अहमदाबाद से अयोध्या के लिए 9 जनवरी की सुबह प्रस्थान करेगा, जो अहमदाबाद से निकल के गोधरा, दाहोद, बदनावर, उज्जैन, गुना, शिवपुरी, उज्जैन के बाद चोर, गुना, शिवपुरी, झांसी, पुरी, कानपुर, लखनऊ होते हुए अयोध्या 20 जनवरी की शाम को पहुंचेगा. इस यात्रा हम लोग 1008 आदमी का रजिस्ट्रेशन करेंगे, जो ऑनलाइन होगा और वो उसमें पूरे भारत से लोग जुड़ सकते हैं. આ યાત્રા આસ્થાના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપ બનવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રકારની યાત્રા 33 વર્ષ અગાઉ યોજાઈ હતી, હવે તે ફરી યોજાવા જઈ રહી છે. રામચરિત યાત્રામાં યાત્રાળુઓ જ્યાંથી પસાર થશે એ નગરમાં લોકો હૃદયોમાં એના મહત્વપૂર્ણ બોધપાઠોને સચોટ રીતે ઉતારે તે માટે પણ ખાસ આયોજન કરાયું છે. રામચરિત માનસ યાત્રાના પાઠ અને પારાયણ અને રામ નામ મહામંત્ર જાપ 15 પંડિતો કરાવશે, ત્યારે રામલીલાનું સચિત્ર નિરૂપણ કરવા માટે ખાસ ટ્રકો બનાવવામાં આવી છે. પૃષ્ઠભૂમિમાં ભજનો પણ યોજાશે. યાત્રામાં સહભાગી થયેલા યાત્રાળુઓને વર્ચ્યુઅલ કે શારીરિક એમ બંને રીતે સામેલ થવાની સ્વતંત્રતા ધરાવે છે. અયોધ્યા મંદિરના ઔપચારિક ઉદઘાટન સમારંભનો ભાગ બની શકે છે. રામચરિત યાત્રા ચેરિટેબલ ટ્રસ્ટે ઘણા દિગ્ગજો સાથે સહભાગી થઈ આ યાત્રાનું ધ્વજારોહણ સમારંભ માટે પણ પ્રક્રિયા હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.